आठम नो दिवस रूपलमाना सानिध्यमा जो के मने तो शुरुआत में एक छंद बोलवा मळी गयो एटले मारी वाणी नी शुद्धि थई गई। आईमाना शरण में हूँ जयरे पहली बार आयो अने त्यारे पण एक छंद बोलेलो मां हामे एटले मने एक इच्छा हती के मानी हामे एक बार हूँ मारी वाणी ने शुद्ध करूँ। एक वक्त छंद बोलाई गयो एटले आवी गयो पण आईमानो अने भाई जीणा भाई नो भाव छे एटला माटे जादो समय नहीं लेता समय मर्यादा नी अंदर मारे 10-15 मिनिट में खाली मानी वंदना करवी छे। हेलो दो बान बे बान मां बात तुझने रटा विचारी बाप नू नाम दे दू हिगम चारणो जन्म थी पक्षपाती बना चरण जननी तणु गेक लीधू गण दे लड़ावी गणा लाड मोटा किरण प्रथम सत्काव्यना दूध पाया ए मणि खोल ले खेलवा बाल ने मावड़ी गाज तर सोड मां जोग माया तुराश्रम ते गति गम तनी जीभ पर जनन पद नपुर जनकार थाता हे मणिक असर ने नसर बे मृग्ध बनता गता ताल दई संग ना गीत गाता गण नर नराधीश जगदीश री जागता गण गम तना गेज जरना सुकाया हे माड़ी खोल ले खेलवा बाल ने मावड़ी गाज तर सोड़ मा जोग माया बान बे बान मा मात तुझ ने रेटा विचारी बाप नू नाम दीधू हमें चारणो जन्म थी पक्ष पाती बिना चरण जननी तणू वेक लीधू અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા હવે ખોળ લે ખેલવા બાળને માવડી ગાજ તરસોડમાં જોગ માયા એમ કહેવાય કે ચારણ જો એની છટામાં બોલતો હોય સાહેબ જો ચારણ જો માની વંદના કરે તોય ભલે અને દ્વારકાધીશની વંદના કરે તોય ભલે પણ જ્યારે ચારણ બોલતો હોય ને તો દ્વારકાધીશને ધક્કો ખાવો પડે ઈ એમ કેવા આય કે ઈડર ની કચેરી માં ઈડર મહારાજ અને ત્યાંના રાજકવિ સાયાજી જુલાબે બેઠા છે અને બંને બેઠા છે આજે વાતનો દોર હાલે છે એટલામાં સાયાજી જુલાએ કઈક હાથ આમ આમ કર્યા આ હાથને સોળવા મળ્યા એટલે ઈડર મહારાજ કે હો કવિરાજ આ તમે શું કરો છો અને ત્યારે સાયાજી જુલા કે કઈ નહીં મહારાજી મને થોડુંક યાદ આવી ગયું એ વાતને જવા દો કે નહીં કવિરાજ કઈક ભેદ વગર ચારણ આમ સાલુ વાતને વિખન નો કરે કઈક વાતમાં હોય ખરું અને એક બે વાર પૂછવા પછી ત્યારે સાયાજી જુલા એમ કે મહારાજ જ્યારે દ્વારકાની સંધ્યા આરતીમાં પૂંજારીથી જ્યોત ક્યાંક દ્વારકાધીશના વાઘામાં આડી અને દ્વારકાધીશના વાઘા હળગ્યા ને એટલે એને ઓલવવા માટે હું ગયો અરે કવિરાજ હું વાત કરો તમે મારી આરે બેઠા છો અને દ્વારકા ક્યાં ક્યાં ઈડર ત્યારે જો કે ઈડર મહારાજ ને ચારણ ઉપર ભરોસો હતો કે આ ભક્ત કવિ ક્યારે ખોટું ન બોલે ઈ વાતને પતાઈ દીધી અને ઈડર મહારાજે એના ચાર માણસો રાજના મોકલા કે તમે દ્વારકા જાઓ અને દ્વારકા જઈ અને આની જાણો કે ભાઈ આ સમય આ તારીખ એટલા વાગે કોઈ ચારણ સાયાજી જુલા નામનો ત્યાં હતા અને ચાર રાજના માણસોને રવાના કરે અને રાજના માણસો જઈ અને દ્વારકાની અંદર જાણે છે અને પૂજારીને પૂછે છે કે ભાઈ આ સમય આ તારીખ અને કોઈ માણસો કોઈ સાયાજી જુલા નામનો ચારણ આવેલા ખરા અને ત્યારે પૂજારી હું કહે છે કે આ સાયાજી જુલા તો અમારે સંધ્યા આરતીમાં રોજ હોય ઈ સંધ્યા આરતીમાં જો આ સ્થળે બેસીને ઈવડે આરતી કરતા હોય અને ઈ સમયે ક્યાંક જોત દ્વારકાના વાઘાને અડી ગઈ ને ત્યારે સાયાજી જુલાઈ ઓલવી રાજના માણસો વિસ્મિત થઈ ગયા અને ત્યારે જે રાજના માણસો હતા ઈ વાટે ઊભા કે આ સમયે સાયાજી જુલા આવવાના છે અને જ્યાં સંધ્યા આરતીનો સમય થયો
શરીરે ધેરા લાલ પીતમ સુ વાગા ધર રંગ પેઢી ધરી શીશ પાગા લીએ ઓરણા માત્ર દે દે ઘસીને અને દ્વારકાધીશની જ્યાં આરતીનો સમય અને એટલામાં તા સાયાજી ઝુલા જ્યાં એનું સ્થળ છે એ સ્થળે આવી અને દ્વારકાધીશની આરતી કરે છે સાહેબ ચારણ ભક્તિ કરે તો એવી કરે અને સારણની અંદર સુરવિતાર કેવી હોય પણ જાજો સાહિત્યનો સમય નથી એટલે માના ગુણગાન ગાય અને માણી મારી વાણીને વિરામ આપું ત્યારે ડોંગ ધગમાન ધગમાન ડગમાન ધડડડ ગોંગ ડડડ ડડડ ના દઈ ગડ ગડ ગમાટ ધડડડ ગમ ધડડડ તો દી સીધે ચડી જ્યારે ભૂચર મોરી નું યુદ્ધ થયું અને યુદ્ધ ની અંદર એટલે વિશ્વ નું ત્રીજા નંબર નું યુદ્ધ ગણાય છે ભૂચર મોરી નું યુદ્ધ એટલે વિશ્વ નું ત્રીજા નંબર નું યુદ્ધ અને ઈ ભૂચર મોરી ના યુદ્ધ ની અંદર બધી જ્ઞાતિ હતી એમાંથી 8000 ચારણો હતા ચારણોની આગેવાની ત્યારે જામનગરના રાજકવિ ગોપાલદાનજી સારણ આપણે જે ઈશ્વરાસો પરમેશ્વર કહી છે ઈશ્વરે ઘોડા જીગ્યા અને જેથી મધુસાગરની માઈ તેથી તારણ હારો તારશે અને સાયા પકડી બાય ઈ ઈશ્વરાસો પરમેશ્વરના પુત્ર ગોપાલદાનજી ચારણ હજી પોતાને પરિણાને 52 દિવસ થયા અહીંથી સમાચાર મળે કે જામનગરની ઉપર બાદશાહની ચડાઈ છે અને એ સમયે ગોપાલદાનજી ચારણને ખબર પડે કે મારા જામનગર ઉપર ચડાઈ થાય હું ઘરે બેસું અને ત્યારે એમ કહેવાય કે આજે 52 દિવસ પોતાના પરિણામે થયા છે અને ચારણિયાણી કહે છે કે ચારણ આપણે ગવાય ચારણોને સફાકરા બોલી અને વીરરસની એનું દરબારોને એક વીરરસ ઊભું કરાય બાકી ચારણને બાંધવાનું ન હોય અને ચારણને મગજમાં આ વાત બેઠી જાય કે તો સાંભળ ચારણિયાણી આપણે પરિણામે હજે 52 દિવસ થયા છે અને જો યુદ્ધમાં મારા શરીરમાં 52 ઘા ન લાવું તો હું ગોપાલદાનજી ચારણને ચારણ ગયો તો સાહેબ ત્યારે અને એના માટે સભાગરા લખવા પડે વડ ભરતા રસાય ખેલ ગોરુ વાળા ભાંડુ વાળા ભરણ પાત ભાર ભૂત હુઆ ભલ કાળ કાત ભાંડ ના ઠંડા ભાર ભાર ઘાસ માન ભાગા ભાંડ કે ધડક લાગ્યા હાથ મે પદા જણ મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો એકબીજાની હામ હામે આવી ગયા હોય એમ ભૂચર મોરીના યુદ્ધમાં આ ચારણ પડ્યો તો સાહેબ વાળા વાર્તા રચાય ખેલ ગોરુ વાળા માંડુ વાળા કર્ણ વાર ધાર દૂધ હુઓ કલ્લે કાળ તાત ખાંડ ના ટકાર કાર બાર વાસ માન ભાગ બંધ કે ધડ કે લાગ્યા હાથ મે પતા એ બા પન કે ધડે કે લાગે હાથ મે પાતાળ સાત ઢગિયા ગોરુવા બાણ પાડી માથે મે એક ધારા સુટા બાણ પાર ધારા ગાકડા સમો જટ સુર ધાર ધાર વીર રસ જાગ્યા કાને રોપિયા કારણે પાગ ધાગ ધાગરો ગોદડા સુટિયા બાણ ભૂજ દંડા ભરી કોઈ પા ઢણેડે ગોઠિયા ગાય પોરો હાણ બાણ હટાયા પાર થા રથા ભલકાર દિયા હરી પુત્ર સુર ધાર ધાર કથા કે પ્રમાણ હા વખણું વખડા બીજ સૂર્યવંશી તાણા વાડી ની વેડા ભંડોળા લિયા જેત રાણા નાથ તા તો જેમ ધળા વાદળ હજી બાદ સાજી ગાયવા તારે ખૂબ જાપ રાજ ત્યારે માંડી ઉભરા અને સભાગરા ની યાદી છે ત્યારે મારે હિન્દુઓ શાલિગ્રામ એટલે મહારાણા પ્રતાપ ને મારે એક સભાગરા સંત માં યાદ કરવો છે અને પછી આઠમ છે એટલે કૃષ્ણ ભગવાન ને યાદ કરીને મારી વાણી ને વિરામ આપવું છે ત્યારે લડા હલતી મેદાન માથે ગૌ લોની ભોજ હામે વરવા ને હાલ સાહી ભોગ લોની ભોજ માથે એકલો થાટ ગયો રાણો ઘટી ગયો એકતા ભીન ઠાકોર ના મંડાણો બાંડા રાજભૂત ભોજ હામે કોઈ લડા મરુ પક્કા મહાદેવ નામ હરે મહાદેવ નામ હરે મહાદેવ નામ લડા હલદી મેદાન માથે યવનો ની ફોજ હામે વરવા ને હાલા સાહી મોગલો ની ફોજ માથે એકલો કાઢી ગયો રાણો ઘટી ગયો એકતા વિના તોપ ના ભંડાણ માંડા રાજપૂતી ફોજ હામે રાજપૂતી ફોજ હામે તોય લડ્યા નરપંકા મહાદેવ નામ ધારી હર 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 મહાદેવ હર
बब के गण भूत भयंकर भूतल नाथ गदंकर ते नख ते भण के गण गंबर। श्रावण महीनो आले श्रावण सारा जेर जारा कई तारा काम नहीं पेरी पटोला रंग चोला भमे टोला भामनी शणगार सजिए रूप रजिए फूल तजिए भामनी भरपूर जोगन माई भामन कहे राधा गान ने। एवो श्रावण महीनो आले एटले भोलानाथ ने कवि कागना शब्दों में मारे वर्णन करू। बब के गण भूत भयंकर भूतल नाथ गदंकर ते नख ते भण के गण यंबर बाधाई बंगर काजत शंकर बाह जटे। बब के गण भूत भयंकर भूतल नाथ गदंकर ते नख ते भण ते गण यंबर बाधाई बंगर काजत शंकर बाह जटे। घड़ड़म घड़ड़म ब्रह्मांड गले घड़ड़म 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 ब्रह्मांड गले घड़ड़म घड़दा गरदांड बजे जड़लम जग जाल जराल गदे दतड़म दतड़म गरदांड जजे परमेश्वर मोद धरु पशुपालन काम प्रजालन नाद करे ही काम प्रजालन नाद करे। सहनाई ससाट गपाट घटा घट धोल धमक घट पैर भर गदड़े नब धोक गदा घट धी घट धोल कृपाल प्रजंत हरे। लड़ हल्दी मैदान माथे यवनो नि भोज हमें वरवा ने हाल साही मोगलो नि भोज माथे के लो दैट के रण कट के के तबी न तो पुना मनाण मैडा महादेव नाम तो पुना मनाण मैडा राजपूती भोज हमें तोई लड़ा नर बांका महादेव नाम धरि जंग म घेरिया रण संगदार जल रण माथे धरि दास तेजी राखिया निशान हरि तलवार महाराणा हाली करि मन आवे तिया मोगलोनी माथे जला मान भेड़ लई दा बेलू रण हल्दी संगम काज करे वान छुटा बाण जान मेघ न मंडाण जन मेघ न मंडाण मछिया जे हाहाकार आउ जो नी पड़ी ताड़ लड़वा ने लाग्या सुरा 22000 गाय लड़वा ने लाग्या सुरा 22000 गाय लड़वा ने लाग्या सुरा 22000 ગીરનો ડાલા મથો આ ગીર પંથક એટલે ગીર પંથક માં જે ડાલા મથો નીકળે એનું ગીગા બાપુ વર્ણન કરે। પંજા નાખ તો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ ડાળ ગાકાળો હાલ્યો બે તો ડુંગરા ઢાણ કરતા તો હાથીએ ડુગાલો ઢૂંઢ ભાલ્યા પથેર માથે લાગ્યા કતાર કેના કરે ના ભણક બહુરી જટાળો ગતિ ગોતું વાળો કોપ કાળો ડાળ ન સમોત ડાળો કરતો હુકાળ સાંજે ફાળો ભીગે ડાળો ડાળો હતો જાણે કાળ છૂકે નહીં એક થાપે સાંધીયો સુધાર बंदनक तुंगा भी उस हिंडाल मथो काल जाल का दड़ो हालियो दे तो डुंगरा डणक आथी मुगाला जों भालिया पथिर माथे लागी एक दार के न करे न बणक ता तो बहुत जटाल गति को मुवालो को काल ढाले न समोट ढालो कर तो हुकार चंद फल दिगे ढालो ढालो हम तो जाने काल सुके नहीं एक रात शादी या जिगार धरण रोसना भर भूल दिन पाछा भर लागणो होई तो कदी खाई ना गवाज छेतरो पेतरो बांधे करे न शिकार कोदी फेतरो गटको फाड़े कहरी गवाज वीरता ने मरेला से धीरता गंभीरता ने स्थिरता ने साटे एवा कुलदा प्रमाण गिरदा कथिर करू कवि के बखान के घूमता ताहना तोरा करे घमसान घूमता ताहना तोरा करे घमसान गाय घूमता ताहना तोरा करे घमसान। अरे गोकुल आइटम छे એટલે તો હું આમ અત્યારના ગીત મને નથી આવડતા ને હું ગાતોય નથી પણ કાગબાપુની શૈલીમાં મને કાગબાપુ જે કૃષ્ણ માટે લખ્યું છે કે જ્યારે મથુરાની જેલમાં કાનાનો જન્મ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને માતાજીએ કાંઈ આપ્યું નથી ભગવાને કાંઈ આપ્યું નથી હજે ઘરે નાનું એવું દવાખાનું આવે ખિસ્સામાંથી 100 રૂપિયા પડી જાય કે આ દુનિયામાં માતાજી છે જ નહીં ભગવાન છે જ નહીં પણ જેણે ક્ષત્રિય કુટુંબની અંદર અને રાજઘરાનામાં જન્મ લીધો અને એ વ્યક્તિને દુઃખ વેઠવા પડ્યા છે જે વ્યક્તિ મથુરાનો રાજા હોય દ્વારિકાનો રાજા થાય છે આગળ જે એ વ્યક્તિને મથુરાની જેલમાં જન્મ માથે એમ કહેવાય કે મેઘનો માર બીજી બાજુ હગો મામો કંસનો માર અને એમાં આઠમને દી એનો જન્મ થાય ત્યારે કાકબાપુ લખે કે એની સ્થિતિ શું હતી કે કાળી કાળી કોટડીને એકાયા એની કાળી રે કે કાળી કાળી કોટડીને કાકબાપુ લખે હે નું કે જીંગા તો માતાજી
एक छे रे बीवे मारो मावो रे डाढ़ी वालो बाबो ए गावियो रे रे जी हे जिंगा तो माता जी एक छे रे बीवे मारो मावो रे दाढ़ी वालो बाबू तुंगा भियो रे रे जी अने कृष्ण नो जारे जन्म थियो त्यारे के काली काली कोटड़ी ने अनकाया निकाली रे गजिए ने अंगड़े ए विटाना काला गंधकारो रे देव की जी मारो दीकरो रे रे जी ए जिए ने अंगड़े ए विटाना काला गंधकारो रे देव की जी मानो करो रे रे जी जी।